નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડિયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે તેના ઉપરથી જોઈન્ટ થઈ શકશો તેમજ ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને આસપાસના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ પાંચ આસપાસ તેમાં છે દસમો દિવાલોની કહાણી તેમાં પહેલું છે પ્રશ્ન પાઠ્યપુસ્તકના પાના નંબરને ઉપર આપેલા નકશાના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો તેમાં પહેલું છે મુખ્ય તમે અંદર જાઓ તો નવગણ કૂવો કઈ દિશા તરફ આવેલો છે નવગણ કૂવો પૂર્વ દિશા તરફ આવેલો છે બીજો પ્રશ્ન છે બોધ ગુફા અડી કડી વાવથી કઈ તરફ છે બોધ ગુફા પશ્ચિમ દિશામાં છે ત્રીજું છે તમે જામા મસ્જિદ પાસે છો તમારે ધક્કાબારી તરફ જવું હોય તો કઈ દિશા તરફ જશો તો જામા મસ્જિદથી ધક્કાબારી તરફ જવા દક્ષિણ દિશામાં જવું પડે ચોથો પ્રશ્ન ખોડિયાર માતાનું મંદિર કિલ્લામાં કઈ તરફ છે તો ઉત્તર દિશા તરફ છે પાંચ નંબરનો પ્રશ્ન કિલ્લામાં કઈ વાવ આવેલી છે અડીકડી વાવ અને લશ્કરી વાવ આવેલી છે છ નંબરનો પ્રશ્ન મુખ્ય પ્રવેશ દ્વારથી અડી વાવ જતાં રસ્તામાં કયા કયા સ્થળો આવે છે તો રસ્તામાં લશ્કરી વાવ નીલમ માણેક તોપ જામા મસ્જિદ અને બૌદ્ધ ગુફાઓ આવે છે પ્રશ્ન સાતમો નવગણ કુવાથી સૌથી નજીક કયા સ્થળો આવેલા છે અનાજનો કોઠાર દરગાહ સૌથી નજીક આવેલા છે આઠ નંબરનો પ્રશ્ન અનાજના કોઠારથી પૂર્વ અને પશ્ચિમ દિશામાં કયા સ્થળો આવેલા છે પૂર્વમાં નવગણ કૂવો અને પશ્ચિમમાં નીલમ માણેક તોપ આવેલા છે નવ નંબરનો કિલ્લામાં કયા કયા સ્થળોમાં પાણીનો સંગ્રહ થતો હશે નવગણ કુવો અડીકડી વાવ અને લશ્કરી વાવ પાણીના કુંડ છે ત્યાર પછી દસ નંબરનો પ્રશ્ન છે કે ઉપરકોટના કિલ્લામાં કયા કયા ધર્મના ધર્મસ્થાનો આવેલા છે તે ક્યાં ક્યાં છે તે જણાવો હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જામા મસ્જિદ બૌદ્ધ ગુફા ખોડિયાર માતાનું મંદિર આવેલા છે પ્રશ્ન અગિયારમો નકશા પર એક સેમી અંતર બરાબર જમીન પરનું અંતર પિસ્તાલીસ મીટર છે તેના આધારે કહો મુખ્ય પ્રવેશ દ્વારથી અનાજનો કોઠર કેટલા મીટર દૂર છે તો કે ભાઈ બસોને પચીસ મીટર નીલમ માણેક તોપ નવગણ કુવાથી કેટલા મીટર દૂર છે તો કે બસો બે પોઈન્ટ પાંચ મીટર ખોડિયાર માતાના મંદિરથી ધક્કાબારી કેટલા મીટર દૂર છે તો પાંચસો ચાલીસ મીટર આવશે ત્યાર પછી છે અડીકડી વાવથી આ સ્થળોનું અંતર પાણીનો કુણ ચારસો પંચાણું મીટર લશ્કરી વાવ ચારસો બોતેર પોઈન્ટ પાંચ મીટર અને દરગાહ ત્રણસો સાઠ મીટર આવશે ત્યાર પછી છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો તો એમાં કિલ્લાના ગઢ કેવા બનાવવામાં આવે છે કિલ્લામાં ગઢ સુરક્ષા માટે બનાવવામાં આવે છે બીજો પ્રશ્ન છે ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ક્યારે અને કોણે કરાવ્યું હતું ઉપરકોટના કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વ ત્રણસો ઓગણીસમાં ચંદ્રગુપ્ત મૌર્યએ કર્યું હતું ત્રીજો પ્રશ્ન છે તમે સુંદર કોતરણીકામ જોયું હોય તેવા સ્થળો જણાવો દેલવાડાના જૈન દેરાસર અજંતા ઇલોરાની ગુફાઓ અને કીર્તિ તોરણ સીધી સૈયદની જાળી આવશે ચોથો પ્રશ્ન તમારા ગામમાં આવેલ પૌરાણિક સ્થળ વિશે જણાવો તો અમારા ગામમાં મંદિર ખૂબ જ જૂનું છે આ મંદિરમાં સુંદર કોતરણી કરવામાં આવેલી છે પ્રશ્ન ત્રીજો નીચેના તેના વિશે લખો આ અડીકડી વાવ છે આ વાવમાં કુલ એકસો છાસઠ પગથિયા છે પૂર્વ પશ્ચિમમાં ત્રણસો દસ ફૂટ લાંબી ઉત્તર દક્ષિણમાં દસ ફૂટ છે નવગણ કુવો નવગણ રાજાના સમયમાં બનાવેલો છે બસો ચાર પગથીયા કોતરવામાં આવ્યા છે અને એકસો એકોતેર ફૂટ ઊંડો છે ત્યાર પછી છે ચોથું તમે જોયેલા કિલ્લા વિશે જા લખો જો તમે કોઈ કિલ્લાની મુલાકાત ના લીધી હોય તો તમારા ઘરના વડીલ કે શિક્ષક પાસેથી પૂછો અને કિલ્લા વિશે લખો સ્થળનું નામ છે દીવ કોણે બંધાવ્યો તો પોર્ટુગીઝ જોઈએ કોતરણીકામ લાકડા પર તેમજ પથ્થર પર કોતરણી કિલ્લાની વિશેષતા નગરની સરહદ સરહદ ધરાવતો કિલ્લો છે વિશ્વમાં પોર્ટુગીઝ મૂળની અજાયબી છે કિલ્લામાં આવેલ સ્થળો ગીરજાધર થોમસ ચર્ચ સંગ્રહાલય મંદિર વગેરે આવેલા છે હવા ઉજાસની વ્યવસ્થા ત્રણ પ્રવેશ દ્વાર અને પાંચ બારીઓ તમને સૌથી વધારે શું ગમ્યું દરિયા કિનારાવાળો ભાગ સૌથી વધુ ગમ્યો ત્યાંથી દરિયાની સુંદરતા જોવા મળે છે હવે આવે છે પાંચ નંબરે તફાવત વર્તમાન કાળનું મકાન અને જૂના જમાનાનું મકાન તો વર્તમાન કાળના મકાનમાં રેતી ઈંટ સિમેન્ટથી બનાવવામાં આવે છે જ્યારે જૂના જમાનાના મકાનમાં મહેલનું બાંધકામ ખૂબ જ મજબૂત પાકી ઈટ પથ્થરથી બનાવાયેલું હોય છે તેમજ કોતરણી કરેલી હોય છે વર્તમાન કાળના મકાનમાં હવા ઉજાસની સગવડતા હવા ઉજાસ માટે બારીઓ અને વેન્ટિલેટરની વ્યવસ્થા કરવામાં આવે છે જૂના જમાનામાં ઉજાસ માટે જરૂરખા મોટા દરવાજા બારીઓની સગવડ હતી ત્યાર પછી છે પ્રશ્ન છ તમારા ઘરે તમે સૂર્ય જે દિશામાં ઉગે છે તે તરફ તમારું મોં રાખી ઊભા રહી માગેલી વિગતો લખવાની છે તમારી ઉત્તર દિશા તરફ શું શું જોવા મળે છે તમારે બાળ મિત્રો તમારા ઘરે ઉત્તર દિશા સૂર્ય જે દિશામાં એટલે કે પૂર્વમાં ઉગે છે તે બાજુ મોઢું રાખવાનું સવારે અને જે જે વસ્તુ દેખાતી હોય એ લખવાની છે તમારી દક્ષિણ દિશા તરફ શું જોવા મળે છે તે તમારે અહીંયા લખવાનું છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ લખો તમારે સંગ્રહાલય બનાવવું હોય તો તમે કઈ કઈ વસ્તુઓ રાખશો મારે સંગ્રહાલય બનાવવા માટે જૂની ચલણી નોટો સિક્કાઓ તેમજ જૂના સમયના વાસણો અને ઘરેણાં રાખીશ બીજો પ્રશ્ન તમારા ઘરે હોય તેવી તથા તમે જોયેલી કાંસાની વસ્તુઓની યાદી થાળી લોટો દીવડો બેડું અને તપેલી આવશે ત્રીજો પ્રશ્ન તમે જોયેલા સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ હતી તલવારો ભાલા મોટા તાળા બખ્તર વગેરે હતા ચોથા નંબરનો પ્રશ્ન તમારા જિલ્લામાં આવેલા વાવ કે કૂવાના નામ જણાવો અમારા જિલ્લામાં અડી કડી વાવ અને નવગણ કૂવો આવેલા છે જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ પાંચના ગણિત ગુજરાતી અને આસપાસના સ્વાધીનપૂર્તિના વિડીયો મેળવવા માટેની જે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો